વિશ્વ શાંતિના કલ્યાણાર્થે 34 વર્ષથી અખંડિત રામ ધૂન ચલાવતા સંત દલસુખ મહારાજનું નિધન થયું હતું. નેત્રંગ રાજપાડી રોડ ઉપર આવેલ અને ઝઘડિયા તાલુકાના જેસપુર ગામે રહેતા અને સાંસ્કારિક જીવન નિર્વાહ કરતા સંત પુનિત મહારાજના પરમ શિષ્ય એવા દશમુખ મહારાજ કે જેઓ આદિવાસી સમાજને ધર્મનો રાહ ચીંધ્યો હતો અને પારંપરિક આદિવાસી ભાષામાં જ ગામે ગામે રામાયણની ગાથા રજૂ કરીને આદિવાસી લોકોને ધાર્મિકતાના માર્ગ તરફ વળવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. જેઓને જેશપુર ગામમાં સન 1986માં પરમ પૂજ્ય મોરારી બાપુએ રામકથાનું રસપાન કરાવ્યું હતું. ત્યારથી લઈને આજ દિન સુધી એક પણ મિનિટના વિરામ વગર દશસુખ મહારાજ અને ભક્તો સતત રામકથાનું પઠન કરી રહ્યા છે, જેમાં વયોવૃદ્ધ દલસુખ મહારાજની શારીરિક તંદુરસ્તી નાદુરુસ્ત હોવાથી જેશપુર ગામે અંતિમ શ્વાસ લેતા તેમનું નિધન થયું હતું. જેશપુર મુકામે દલસુખ મહારાજનું નિધન. આજુબાજુ વિસ્તારના રહીશોને માલુમ પડતા જેશપુર મુકામે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને નર્મદા નદીના કિનારે ભાલોદ મુકામે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી, જ્યારે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર આદિવાસી સમાજમાં ભારે શોકનો માહોલ પ્રસરી ગયો હતો.